ન્યૂઝ પ્લસ ની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો. હું પોતે શિવજીનો ભગત છું. આમ પણ સામાન્ય રીતે બ્રાહ્મણો શિવ ભક્ત હોય એ સ્વાભાવિક વસ્તુ છે. શિવજી સમગ્ર બ્રહ્માંડના, સમગ્ર સૃષ્ટિના રચયિતા છે અને આખી સૃષ્ટિના એ દેવાધિદેવ છે. જે લોકો શિવજીનો દ્વેષ કરે છે, શિવજીનો તિરસ્કાર કરે અને પછી પોતે વિષ્ણુ ભક્તો હોવાનો કે વૈષ્ણવ હોવાનો દાવો કરે, તો એના જેવી મૂર્ખતા ભરી વાત કોઈ છે નહીં. હર અને હરી, હર એટલે મહાદેવ ને હરી એટલે ભગવાન વિષ્ણુ ભગવાન. શંકરાચાર્યજીએ એમ કહ્યું કે જેણે રોજ પૂજા કરવી હોય, ઘરમાં પૂજા કરવી હોય, એને પાંચ દેવોની પૂજા કરવી. શંકર, વિષ્ણુ, સૂર્ય, દુર્ગા અને ગણપતિ. શંકરાચાર્યે એક અદ્ભુત વ્યવસ્થા આપી છે. એમને કીધું કે તમે માતાજીના ભગત હોઈ શકો, જો તમે માતાજીની પૂજા, માતાજીના માતાજીને મુખ્ય સ્થાને મૂકવા માંગો છો, તો તમે માતાજીને વચ્ચે મૂકો અને બાકીના ચાર દેવોની એમણે ચાર બાજુ વ્યવસ્થા આપી છે. તમે સૂર્યને પણ વચ્ચે મૂકી શકો છો. પણ જે કોઈ સનાતન ધર્મી છે એમણે બને ત્યાં સુધી પાંચ દેવોની પૂજા કરવી જોઈએ. ગૃહસ્થ આશ્રમી હોય એમણે પાંચ દેવોની પૂજા કરવી જોઈએ. હવે પૂજાનો મતલબ શું છે? ભગવાનને ઉઠાપટક કરીને નવડાઈ દીધા પાણીમાં, ઘણા તો એક સાથે બધા ભગવાન ઉંચકીને તરભાણામાં મૂકી દેશે અને પછી એક સાથે લોટો રેડી દેશે પાણી. આ એની પદ્ધતિ નથી. મંત્ર વગર ઈશ્વર ન તો પૂજા સ્વીકારે છે ન તમારી પ્રાર્થના સ્વીકારે છે. ઈશ્વર મંત્રોને જાણે છે. જેને મંત્રોચ્ચાર સાથેની શુદ્ધ રીતે ઈશ્વર પૂજા કરવી છે એના માટે ઉપાય બહુ સરળ છે. ગીતા પ્રેસ ગોરખપુરની રોજ પૂજા કરવાની વિધિની એક પુસ્તક છે. કયા દેવને કયા પુષ્પ ચડે અને કયા ન ચડે એની પણ એમાં વિગત છે. એટલું બધું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક હવે ગુજરાતીમાં અવેલેબલ છે, ગુજરાતીમાં પ્રાપ્ય છે. ત્યારે કોઈ પણ બ્રાહ્મણને અથવા કોઈ પણ હિન્દુને એવો કહેવાનો અધિકાર નથી કે મને પૂજા કેવી રીતે કરવી મંત્રોચ્ચાર સાથેની એ ખબર નથી, માટે હું એફેઝાડ ફાવે એમ પૂજા કરું છું. તમે ફાવે એમ પૂજા કરો છો તો તમે સમયનો વ્યય કરી રહ્યા છો. તમે તમારા સાહેબ સામે કેવી રીતે બેસો છો એની જો નીતિ નિયમ છે, કોડ છે, જેને આપણે સામાન્ય બુદ્ધિ કહીએ એ છે કે ભાઈ તમે અમુક રીતે ન વર્તી શકો, એમ પૂજા કરવા માટે શું વસ્ત્રો પહેરવા, ત્યાંથી લઈને એના કેટલાક બેઝિક નિયમો છે. સંકલ્પ વગરની કોઈ પણ પૂજા નિષ્ફળ છે. તો સંકલ્પ કેવી રીતે કરવો એ પણ આ પુસ્તકમાં આપ્યું છે. બહુ સામાન્ય પુસ્તક છે, 6 કે 7 રૂપિયાની કિંમત છે, 150-200 પાના છે, અંદર બધું દળદાળ રીતે આપેલું છે. એમાંથી જેટલું થઈ શકે એટલું તમારે ચોક્કસ કરવું જોઈએ. તમારે શરૂઆતમાં ગણેશજીનું આહ્વાન કરવાનું છે,
પછી ઘંટડીની પૂજા કરવાની છે, પછી શંખની પૂજા કરવાની છે, પછી કળશની પૂજા કરવાની છે, પછી તમે શિવ માર્ગી છો તો પ્રથમ શિવની પૂજા કરવાની છે, તમે વિષ્ણુ માર્ગી છો તો પ્રથમ વિષ્ણુજીની પૂજા કરવાની છે. આની આખી ક્રમાનુસાર ષોડશ પૂજાની અંદર વ્યવસ્થા કરેલી છે. સ્નાન વખતનો મંત્ર છે, વસ્ત્ર આપતી વખતનો મંત્ર છે, ભગવાનને યજ્ઞોપવિત આપતી વખતનો મંત્ર છે, અને બધું અતિ સરળ છે. તમને ગુજરાતી વાંચતા આવડે છે તો આ શ્લોકો પણ એટલા સરળ છે કે તમે એને વાંચી શકશો. જે શિવજીના ભગત છે એમણે ભગવાન શિવજીની રોજ અભિષેક કરે એવી આશા ચોક્કસ રાખવી જોઈએ. જેણે પણ શિવ પૂજા કરી રહ્યો છે ઘરે, એણે એક નાનકડો જળધી લઈને એમાં પાણી સ્થિતિ હોય તો દૂધ, શિવજીને શેરડીના રસની પણ અભિષેક થાય, શિવજી બહુ ખુશ થઈ જાય છે. વિશ્વના એકમાત્ર દેવ છે જે પાણી ચડાવવાથી પણ રાજી રાજી થઈ જાય છે. તો તમે શ્રાવણ મહિનો છે પૂજા કરી રહ્યા છો, ભગવાનને દક્ષિણા પણ આપવાની છે, ભગવાનને જમાડવાના છે તો ભગવાનને દક્ષિણા પણ આપવાની છે. ષોડશ પૂજા છે, તમે એમાં ક્રમ નક્કી કરી શકો છો કે મારે પાંચ પંચમ પૂજા કરવી છે, સપ્તમ પૂજા કરવી છે, એમાં એ પણ આપ્યા છે કે શું શું કરવું, શું શું છોડી દેવું. પણ મંત્ર વગરની પહેલી વાત એ છે કે બ્રાહ્મણ છો કે આપ હિન્દુ છો, આપ સનાતનવાદી છો, તો આપે સૌથી પહેલા પૂજા કરવા બેસો છો તો સૌથી પહેલા આપે ત્રણ વાર પાણી ગ્રહણ કરવાનું છે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ત્યાંથી શરૂઆત થાય. જે આ ત્રણ વખતનું પાણી લીધા વગર પૂજા શરૂ કરે એની પણ પૂજા નથી ફળતી એવું એ પુસ્તક લખી રહ્યું છે. તમારે પછી સંકલ્પ કરવાનો છે. સંકલ્પ અદ્ભુત વસ્તુ છે, હિન્દુ ધર્મની એક અદ્ભુતમ વસ્તુ સંકલ્પ છે. આજે આખું મનઃશાસ્ત્ર, સાયકિયાટ્રિક, સાયકોલોજી જે બધું જ આધારિત છે, અને દુનિયાના જેટલા પૈસા બનાવો ને બુદ્ધિ બનાવો ને યાદ શક્તિ વધારો ને દુનિયાના જેટલા પુસ્તકો અવેલેબલ છે એ બધાની એક જ વાત છે, સંકલ્પ, દ્રઢ નિશ્ચય, સંકલ્પ. એટલે બીજો તમારે સંકલ્પ કરવાનો છે. આટલા મોટા બ્રહ્માંડમાં હજારો પૃથ્વીઓ છે, હજારો સૃષ્ટિઓ છે, જેને તમે એમ કહો છો કે અકબરનો સમય જતો રહ્યો, એ અકબરનો સમય અત્યારે ક્યાંક બીજે અસ્તિત્વ ધરાવી રહ્યો છે. તમારો પહેલો જન્મ પણ અત્યારે ક્યાંક અસ્તિત્વ સમયના આકાશમાં ધરાવી રહ્યો હશે, અને તમારો આ 1,28,000 જન્મ છે, અને તમારા બધા જ જન્મો ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ ધરાવી રહ્યા છે. આટલા કોમ્પ્લિકેટેડ બ્રહ્માંડમાં તમે પૂજા કરી રહ્યા છો, ભગવાન તને ફરી વાર શોધે કેવી રીતે, તને ક્યાં ફળ મોકલાવે, તું પૂજા કરવા બેઠો છું તને ક્યાં ફળ મોકલાવે, તું પૂજા કરી રહ્યો એટલે તું ભગવાનને એક સંદેશો મોકલે છે. કોઈ પણ સરકારી અધિકારીને કાગળ લખીએ છે તો સૌથી પહેલા લખીએ છે અરજદાર જીતેન્દ્ર જેઠા પંડ્યા, જેઠાલાલ પંડ્યા, રહેવાસી 54 બી રામબાગ સોસાયટી, અને તારીખ આ. સંકલ્પમાં આ જ વસ્તુ છે. સમયની ગણનામાં જે સમય ભગવાન જાણે છે, ભગવાન 22 ઓગસ્ટ 2007 એવું નથી જાણતો, ભગવાનના ત્યાં જુદા માપદંડ છે. ત્યાં
ત્યાં છે વૈવસ્ત મન્વંતરે અષ્ટાવિશંતી તમે કલયુગે કલી પ્રથમ ચરણે બહુધા અવતારે બુદ્ધ ભગવાન નો અવતાર છે એ પૃથ્વી જ્યાં હમણાં છેલ્લે ભગવાન બુદ્ધ થઈ ગયા એ પૃથ્વી પરથી હું તને બોલાવી રહ્યો છું કારણ કે એ પૃથ્વી પણ અત્યારે અસ્તિત્વમાં છે કે જ્યાં રામ અવતાર ચાલતો હતો અત્યારે ક્યાંક રામલીલા પણ ચાલી રહી છે બ્રહ્માંડમાં ક્યાંક કૃષ્ણલીલા પણ ચાલી રહી છે હજારો સૃષ્ટિઓ છે અને ભગવાન એક છે ઈશ્વર એટલે તમારે એને કેણ મોકલવું પડે કે અષ્ટાવિશંતી તમે કલયુગે કલી પ્રથમ ચરણે બહુધા અવતારે એટલે જ્યાં બુદ્ધ ભગવાને છેલ્લો અવતાર લીધો છે એવી પૃથ્વી પરથી હું બોલું છું હવે આ મોટી પૃથ્વી પરથી ક્યાંથી બોલે છે તું જમ્મુ દ્વીપે ભારત ખંડે ભારત વર્ષે ગુજરાત પ્રદેશે વડોદરા નગરે એટલે તે તારું આખું સરનામું આપ્યું ભગવાનને કે હવે હું અહીંથી બોલી રહ્યો છું અષ્ટાવિશંતી તમે કલયુગે કલી પ્રથમ ચરણે બહુધા અવતારે ભૂલોકે જમ્મુ દ્વીપે ભારત ખંડે ભારત વર્ષે ગુજરાત પ્રદેશે આ તે તારું ભૌગોલિક સરનામું કયો વડોદરા નગરે પછી તારે કહેવાનું છે શ્રાવણ માસે શુક્લ પક્ષે સપ્તમ તિથો સાતમી તારીખ છે સાતમી તિથિ છે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની તે ભૌગોલિક સરનામું આપ્યું હવે એ ભૌગોલિક સરનામાની પહેલા તે સમયનું બી ગણના આપી અષ્ટાવિશંતી તમે મનુના આઠમા અવતારમાં આ બધું આપતા આપતા આવ્યા છો તમે ને પછી તમે કહો છો કે આ તિથિ છે ને હું ક્યાં તું કોણ તારે ઓળખે કેવી રીતે ભગવાન એટલે કેવું પડે ભારદ્વાજ ગોત્રે ઉત્પન્ન અહમ એટલે ભગવાન તું ભારદ્વાજ સુધી આવે પછી ત્યાંથી મને શોધતો આવશે ભગવાન જોડે ભારદ્વાજ ના સંબંધ છે તારે શું સંબંધ છે ઘણાને ગોત્ર ખબર નહીં હોય જે બ્રાહ્મણો આ મારી વાત સાંભળે છે ને એમને પોતાના ગોત્ર ખબર નથી એ જો ઘરમાં કોલસા પડ્યા હોય તો એને વાટે ને મોઢા પર લગાડે કાળું કરે મોઢું નહીં તો ગંદી માટી લાવી કાદવ લાવીને મોઢે લગાડે એટલે સંકલ્પ કરવાનો છે સેમ શું કરીશ એ તમારે જાહેર કરવાનું છે જૈનો એ પણ આ કહ્યું છે કે તમે એક માનો કે હું બહાર નીકળ્યો છું ભૂખ્યો રહી ગયો આખો દિવસ ખાધા પીધા વગરનો અથડાયો એ શું ઉપવાસ થઈ ગયો ના એ તે દિવસે અપવાસ ના થયું એ અનશન ના થયું તમે સવારે સંકલ્પ કરી લો કે હું આજે ખાઈશ નહીં આખો દિવસ જમો નહીં તો એ ઉપવાસ થયું અનશન થયું એમ તમે સંકલ્પ નથી કરતા અને ભગવાનની ગમે તેટલી પૂજા કરો છો ત્યાં ખબર જ નથી પડતી તું ક્યાં બેઠો છું તું ક્યાં પૂજા કરી રહ્યો છો તમે જાહેર કરો છો કે હું આ કરીશ અને પછી એ કરો છો સંકલ્પ છે અને શિવજીના ભક્તોએ તો ઘરમાં કિલો બે કિલો પાંચ કિલો ભસ્મ લાવી રાખવી જોઈએ હમણાં મેં વ્યાસેશ્વરમાં મારા એક સ્નેહીએ સહસ્ત્રધારા અભિષેક રાખ્યો હતો બહુ આનંદ આવી ગયો પંડિત ચંદ્રશેખરજી પણ ત્યાં આવ્યા હતા પૂજાની શરૂઆતમાં મને કઈક 500 ગ્રામ ભસ્મ આપીને કીધું માથાના વાળથી માંડીને આખા શરીરે એને તું લેપન કરી દે પછી તને બેસાય રુદ્રાક્ષ ધારણ કર્યા વગર શિવજીની પૂજા ના થાય આ બધા નિયમ પાળવા પડે બાકી નવડાઈ દીધા ભગવાનને ને ચાર છાંટા ચંદનના નાખી દીધા અને પછી ભગવાનને શંકર ભગવાનને કંકુ નાખી દીધું ના ચાલે શંકર ભગવાનને કંકુ ના નખાય આ બધું ધ્યાન રાખવું પડે.